હલો, તો દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે હું આવી ગઈ છું ખેતરમાં. તો ખેતરમાં મકાઈ પાકી અને સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે તે કટિંગ કામ કરવાના છે. તો આજે તમને તે બતાવીશ, તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો અમે આવી ગયા છીએ, મારી મમ્મીનું ખેતર છે અને આ મારા ફોઈ છે. તો અહીંયા તો કેવું કે બધા જ એકબીજાને જો ખેતરમાં કામ હોય તો બધા સામસામે મદદ કરવા આવતા હોય છે. કોઈને થઈ જાય હોય વહેલા, તો પહેલાં અમારામાં આવે, અમે એમનામાં જઈએ, તો આ રીતના હોય છે. તો બધા એકસાથે અહીંયા આવ્યા છે, તો બધી વાટી અને પછી તેને ફોહવાનું હોય છે. તો આપણે પહેલાં વાટીશું. તો આ મારા ફોઈ છે. મીના મકાઈ વાટવા અને આ પેલા મારા મમ્મી છે, તો એમનું ખેતર છે. તો હું પણ અહીંયા આવી છું તેમને વાઢવા લાગવા માટે. વ્યવહારું ઘાસ જોઈએ, તો આપણે બધા થઈને વાટી પાડી આવે ને. તો સરસ એવા મકાઈ પાકી થઈ ગઈ છે. આ રીતના એના છાલ પણ સુકાઈ જાય છે, તો આપણે તેને કાપી લઈએ. તો બધા જ ખેતરની અંદર પહેલાં કટિંગ કરવાનું હોય છે, તો આ રીતના આપણે કાપીશું. તો પહેલાં આમ કાપી લેવાના રાડા, તો આખા ખેતરની અંદર બધો જ વાટી પાડવાનો રાડો. મીના જોરમાં બોલે. તો આમ બધી જ મકાઈના રાડા હોય એ આખા જ ખેતરની અંદર પહેલા કટિંગ કરવાનો હોય છે. અને જે આવા લીલા દોડા હોય, રાડો હોય, તે પણ આપણે ભેંસો માટે જુદા અલગ કાઢવાના હોય, એટલે કે આપણે ભેંસો માટે લઈ જવા કોમ લાગે. તો બધા દોડા સરસ એવા સુકાઈ ગયા છે, એક પણ દોડો લીલો નથી. કાકા તો રહી જાય. તો આવતીકાલે તો વરસાદ પણ ઘણો બધો પડ્યો અને આજે તો એવો તાપ પણ છે અને ગરમી જોર છે. છતાં પણ અમે તાપમાં આ વાઢી કાઢીએ. તો આ સફેદ મકાઈ છે, તો ખાવા માટે, રોટલા ખાવા માટે તો ખૂબ જ ઉપયોગી છે. તો ગામડામાં તો બધા રોટલા જ ખાય. તે તો પથન ના આઠ્યો હતો હતી. તો અમારા હાર્દિક ભાઈ પણ અહીંયા આવ્યા છે, પરંતુ તે બીજી છે. તો આજે તો અમે આખો દિવસ આ રીતના મકાઈ જ વાટવાના છીએ. તો આ રીતના વઢાઈ જાય એટલે પછી તેને ફોહવાના હોય છે દોડા આ રીતના.
તો આમ પાથરો હોય તો એ બેસી જવાનું, પછી બધા દોડા આમ હોય અને ઢગલો કરવાનું, પછી તેને ભરવામાં આવે છે. તો આ રીતના આજના બ્લોગની અંદર આપણે મકાઈ વાટવાનું બતાવી, તો ખૂબ જ ગમ્યું હશે. તો વિડીયોને લાઇક શેર અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને હવે ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. બાય બાય.